છે ત્યારે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બે આરોપીઓ સામે અટક હાથ ધરાઈ. પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા સાહેબ તથા પોલીસ અધિરક્ષક મયુર પાટીલ સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિરક્ષક એસ ડી વાઘેલા સાહેબના અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ જાડેજાઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે સતત કાર્યરત છે. તે દરમિયાન આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા ફરતા આસાબા વેબ્રિજ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઇબ્રાહીમ હુસેન કક્કર તથા અબ્દુલ ગની ઇસ્માઇલ ચાવડા જેઓ બંને આજુબાજુના વિસ્તારમાં ચોરી કરેલ છે તથા તે બાબતે તથા તરત જ વર્કઆઉટ કરીને તેને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ વિરુદ્ધ સીઆરપીસી કલમ 41(1)(d) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે અબ્દુલ ગની ઇસ્માઇલ ચાવડા ઉંમર વર્ષ 26 તથા ઇબ્રાહીમ હુસેન કક્કર ઉંમર વર્ષ 19 બંને સામે અટક હાથ ધરાઈ છે. અને મુદ્દામાલ તરીકે જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ 10 જેની કિંમત રૂપિયા 18,000 આંકવામાં આવી છે તથા કાળા કલરની હોન્ડાઈ કંપનીની શાઇન જેને આગળ પાછળ નંબર પ્લેટ જ લગાવવામાં નથી આવી જેની કિંમત રૂપિયા 45,000 આંકવામાં આવી છે. અને બીજું એક મોટરસાઇકલ જે છે હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોડલનું કાળા કલરનું મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા 40,000 આંકવામાં આવી છે. આમ કુલ 67,000 મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ બાય તેજસ પરમાર, ભુજ.